Yes, please. Thank you. Please, please. Good evening. Please, please. Please introduce yourself in the language in which you are comfortable. सर मारो कोड ए 34 છે મેં વર્ષ 2015 માં મિકેનિકલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએશન કર્યું છે ત્યારબાદ હું સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો હતો અને વર્ષ 2017 માં હું પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત્ત થયો હતો અને હાલ હું વર્ષ 2020 ની બેચના નાયબ સેક્શન અધિકારી તરીકે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં મહાનગરપાલિકા સંબંધિત જે શાખા છે એમાં કામગીરી બજાવું છું ઓકે તો ડીવાયએસઓ અર્બન ડેવલપમેન્ટ મજા નહીં આવે ના સર એવું નથી હા એટલે મારો પહેલાથી ગોલ હતો કે હું જીપીએસસી ક્લાસ 1 2 મારે ક્લિયર કરવી છે એટલે એ મારો બે ગોલ જે છે એ મેં વિચારીને રાખ્યો હતો અને કામ કરવાની બી મજા આવે છે અને સાથે સાથે મારો ગોલ માટે સ્ટડી કરવી છે એ પણ હું સારી રીતે બેલેન્સ કરી રહ્યો છું અભી અર્બન ડેવલપમેન્ટ માં વર્ક કર રહે હે જી આપ મુજે 5 પ્રોબ્લેમ બતાવો જો ઇન્ડિયા કે અર્બન એરિયા ફેસ કર રહા હે આપ અહેમદાબાદ કે એક્ઝામ્પલ દીજિએ सर सौथी मोटी समस्या जे छे लैंड स्कार्सिटी नी छे એટલે એનાથી જે સ્લમ એરિયાઝ જે છે એમાં વધારો થઈ રહ્યો છે પછી બીજી મહત્વની જે છે ક્લાઇમેટ ચેન્જ ના લીધે અર્બન હીટ આઇલેન્ડ જે બની રહ્યા છે એનાથી ફ્લડ જે અર્બન ફ્લડ આવી રહ્યા છે ત્રીજી મુખ્ય સમસ્યા જે છે એ વાહનોના પ્રદૂષણ જે વાહનોની સંખ્યા વધી રહી છે એનાથી નોઇઝ પોલ્યુશન અને જે અવાજ એર પોલ્યુશન જે વધી રહ્યું છે એનાથી હમણાં તાજેતરમાં સર રિપોર્ટ આવ્યો છે કે ચકલીઓ જે છે એ શહેરી વિસ્તારમાં જોવા જ નથી મળતી એવું એક તારણ આવ્યું છે ચોથી સૌથી મોટી સમસ્યા છે કે જે ક્રાઇમ રેટ્સ વધી રહ્યા છે અર્બન એરિયામાં એના પાછળ પણ જે અર્બનાઇઝેશન રેપિડ વધ્યું છે એનાથી એ સંબંધિત છે અને પાંચમી સમસ્યા એ છે કે ઇનઇક્વાલિટીઝ જે વધી રહી છે અર્બનાઇઝેશનમાં પૂર્વી અને પશ્ચિમ વિસ્તાર કહીએ કે ઉત્તર અને દક્ષિણ એ પણ સર એક જે અન અવેલેબિલિટી જે છે સર્વિસીસની એ અને યુએલબીઝ જે છે અર્બન લોકલ બોડીઝ એમની જે કેપેસિટીઝ જે છે મ્યુનિસિપલ ટેક્સ જનરેટ કરવામાં કે પોતાની કેપેસિટીઝ જનરેટ કરવામાં એ થોડી ઉણપ રહી છે એટલા માટે એમ જે ક્વોલિટી ઓફ સર્વિસ છે એમાં પણ થોડુંક લેકિંગ થઈ રહ્યું છે આપણે મિકેનિકલ ઇન્જિનિયરિંગ કર્યા જી मुझे आप एक लाइन में बताओ कि मैकेनिकल होता क्या है मैकेनिकल इंजीनियरिंग जो है कोई पण कार्य की एफिशिएंसी વધારવા માટે એક મિકેનિકલ ની લાઈન માં જો હું વ્યાખ્યાત કરી શકું તો કોઈ પણ કાર્ય ની એફિશિયન્સી વધારવી હોય તો એટલે મિકેનિકલ ઇન્જિનિયરિંગ ઇન્જિનિયરિંગ અને ટેકનોલોજી વચ્ચે શું ડિફરન્સ છે એન્જિનિયરિંગ જે છે એ સર મોટા ભાગે થિયરેટિકલ બેઝ્ડ એપ્રોચ રાખે છે અને એ ડાયવર્સ છે જ્યારે ટેકનોલોજી જે છે તો વન ટાઈપ ઓફ જે એન્જિનિયરિંગ જે છે એને એપ્લાઇડ કરવી હોય તો ટેકનોલોજીમાં એ એપ્લાઇડ કરી શકાય છે એવું મારું માનવું છે તો એન્જિનિયરિંગ કા એપ્લિકેશન ઇઝ ટેકનોલોજી જી સર એવું મારું માનવું છે અચ્છા મેં એન્જિનિયર બન ગયા મતલબ મેં કોઈ કામ નહીં કરી શકતા ટેકનોલોજી વાળા કામ કરી શકતા નહીં સર થિયરેટિકલ એન્જિનિયરિંગ બન્યા પછી આપણે જે નોલેજ ગેઇન કર્યું છે એને જ્યારે આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું તો એ ટેકનોલોજીના રૂપમાં ઇમ્પ્લિમેન્ટ થશે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભી આપતે હે જી સર તો પોલીસ કા ઇમ્પ્રેશન સોસાયટી મે બહોત ખરાબ હે લોગ પોલીસ સે ડરતે હે ઉનસે હેલ્પ માંગને નહીં જાતે હે તો આપ તો કૈસે પોલીસ આપ ડીવાયએસપી બન ગયે તો આપ પોલીસ કા ઇમ્પ્રેશન કૈસે ઠીક કરોગે સોસાયટી સૌથી મુખ્ય જે છે કે હું જ્યારે એઝ અ ડીવાયએસપી હોઈશ તો મને જે મારી ફરજ કે જે મારી જવાબદારી બજાવવાની છે એ હું સંપૂર્ણપણે નિષ્ઠાપણે એને નિભાવવાની કોશિશ કરીશ બીજું જે પ્રજા અને પોલીસ વચ્ચે જે ગેપ છે એને હું જેટલું ઓછું એટલે કે ઓફિસર શુડ બી એક્સેસિબલ એટલે હું વધારેમાં વધારે પ્રજાની વચ્ચે રહેવાની કોશિશ કરીશ અને એમની જે સમસ્યાઓ છે સંવેદનશીલ રીતે એમને જે સમસ્યાઓ છે એમનું નિરાકરણ લઈને પ્રજા અને પોલીસ વચ્ચે એક વિશ્વાસ વધે એવું કાર્ય કરવાની સર પ્રયત્ન બાકી ઓફિસર સામે કરવાનું ના સર બધા કરી જ રહે છે એટલે હું જ્યારે આવીશ તો હું પણ આવી રીતે જી અભી બહોત સારે બ્યુરોક્રેટ્સ હૈ નો આઈએએસ આઈપીએસ આઈએફએસ પોલિટિક્સ જોઈન કર રહે હૈ જી તો આપકો ઠીક લગ રહા હૈ કે પોલિટિક્સ જો બ્યુરોક્રેટ જોઈન કર રહે હૈ સર
सब प्रथम तो आफ्टर रिटायरमेंट जो आईएएस आईपीएस आईएफएस जॉइन कर रहा है पॉलिटिक्स ए इंडिविजुअल मैटर है। પછી બીજી વસ્તુ જોઈએ તો એઝ અ પોલિટિકલ એરિયામાં જોઈએ તો પોલિટિક્સ માં જ્યારે પોલિસી મેકિંગ કરવાનું લો મેકિંગ કરવાનું છે તો એમાં એઝ અ બ્યુરોક્રેટ્સ એમને જે એક્સપિરિયન્સ હોય એમની જોડે જે એક્સપર્ટાઇઝ હોય એ પણ આપણે કામે લગાડી શકીએ છીએ। પરંતુ બીજી જ્યારે એ આપણી સમાજમાં કે લોકોમાં એક નકારાત્મક અસર એ ફેલાઈ શકે છે કે પોલિટિકલ બ્યુરોક્રેસી નેક્સસ હોવાના લીધે કદાચ એ લોકો પાછળથી પોલિટિકલ પાર્ટીઝ કે પોલિટિક્સમાં જોડાય છે તો એ બાબતે સર થોડુંક વર્ક કરવાની જરૂર છે જેમ કે કુલિંગ ઓફ પીરિયડ એક લાવી શકાય છે આપણે અને જે પેન્શનર્સ છે એમને પેન્શન જ્યારે રિટાયર થાય ત્યારે બે ઓપ્શન આપી શકાય કે તમારે આગળ પોલિટિક્સમાં સેવામાં જોઈન થવાનું છે કે તમારે બીજી કોઈ એવી રીતે એમની જે ચોઇસીસ છે એ આપણે સર નક્કી કરી શકીએ। સર હું એક વર્ષ હતો અને ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ અને મારું રિઝલ્ટ આવ્યું એટલે મેં સર ડીવાયસ જોઈન કર્યું। તો કે પોલીસમાંથી પીએસઆઈમાંથી ડીવાયસોમાં અવકાશ અનુસાર શું એટલો એનો મતલબ આવા તમે ડીવાયસીમાં નહીં જાઓ ડીવાયસી તો ના મારો સર ફર્સ્ટ પ્રેફરન્સ ડીવાયસી તો ત્યાં તમે પોલીસી સીધે સામે એડમિનિસ્ટ્રેશન ને જીમાં બેટર ચાર્જ મળે એડમિનિસ્ટ્રેશન માં આવ્યા અને અહીંયા આગળ એડમિનિસ્ટ્રેશન થી બેટર પ્રેફરન્સ પોલીસી ને આપે છે કેમ કે બેસ યુ આર એવરી ઓલ ધ ટાઈમ સર મારી બાબતે કે તમારા ઇન્ક્લાઇનેશન બાબતે કે મા પેપર તો દે છે સર મારો પહેલાથી ધીરે હતો કે હું જીપીસી ક્લાસ 1 2 કરવી છે અને જ્યારે હું મારી પ્રથમ જોબ તરીકે મેં પીએસઆઈ પાસ કર્યો અને પીએસઆઈ નો એક અનુભવ લીધો ત્યારથી મેં નક્કી કર્યું કે જીપીએસસી માં પણ હું પ્રથમ ડીવાયસપી તરીકે મારું ધ્યેય રાખીશ અને હું ટ્રેનિંગ ની સાથે સાથે મારું વર્ક બેલેન્સ સાથે સાથે મારી સ્ટડી અને મારું ગોલ ને અચીવ કરવા માટે પ્રયત્ન કરતો હતો અને એ દરમિયાન ડીવાયસો સર હું પાસ થયો એટલે મેં સર જોયું કે મારા આગળ જે હું એઝ અ પીએસઆઈ તરીકે હું સેવામાં વધારે એફિશિયન્ટ કે મારી જે કેપેબિલિટીઝ છે એ વધારે યુઝ કરી શકીશ કે ડીવાયસપી તરીકે તો ઓબ્વિયસલી જે હું એઝ અ ડીવાયસપી તરીકે જો હું બનીશ તો એઝ અ મારા પર્સનલ જે ગોલ છે એના માટે પણ અને ગુજરાત પોલીસને સેવા માટે પણ બંનેને સર એક વિન વિન સિચ્યુએશન થાય એટલા માટે સર મેં ડીવાયસોમાં વર્ક અને સ્ટડી બેલેન્સ થાય એટલા માટે સર એને ચૂઝ કર્યું। તો પોલીસિંગમાં પોલીસની કેરિયર છે એના પ્રોફેશનલ હેઝાર્ડ્સ ક્યાં ક્યાં છે સર? સૌથી પહેલા તો પ્રોફેશનલ હેઝાર્ડ્સમાં જોઈએ તો પોલીસને બહુ સ્ટ્રેસમાં કામ કરવાનું હોય છે 24/7 એ ડ્યુટીથી બંધાયેલા હોવાના કારણે ઓવર વર્કલોડ હોવાના કારણે ઘણી વાર એવું બન્યું છે કે ઘણા પોલીસ ઓફિસર્સ આત્મહત્યા કરી રહ્યા છે। બીજી વસ્તુ પોલીસમાં જે માનવબળની અછત છે એના લીધે પણ પોલીસિંગમાં જે એક વન ટાઈપ ઓફ હેઝાર્ડ એમના માટે ક્રિએટ થાય છે। પછી લોકો દ્વારા જ્યારે ટોળાશાહી દ્વારા પોલીસને ટાર્ગેટ કરવામાં આવે છે તો એ પણ એક પોલીસને હાઝાર્ડ રૂપ બની ગયું છે અને પોલીસની પોતાની ડિસન્સ વેલ્યુ કઈ છે સર? પોલીસની પોતાની ડિસન્સ વેલ્યુમાં જે પબ્લિકની પરસેપ્શન છે કે પોલીસ કરપ્ટ છે, પોલીસ પ્રજાનું સાંભળતી નથી, પોલીસમાં તુમારશાહી ચાલે છે, આવા ઘણા એવા પરસેપ્શન જે ચાલી રહ્યા છે પોલીસ પ્રત્યે એક ન્યુસન્સ વેલ્યુ તરીકે ચાલી રહ્યા છે કે ખરેખર છે કંઈક કોઈ પણ વસ્તુ એનાલિસિસ બોક્સ ઇઝ ઓફ ફાઈલ છે સર એટલે જે અમુક અંશે છે પોલીસ ની પોલીસિંગ ની અંદર જે પોલીસ રિફોર્મ્સ ની વાત થાય છે જી તો શું જરૂરી છે પોલીસ રિફોર્મ્સ માં? અત્યારે જે પોલીસ ની સિસ્ટમ છે અંગ્રેજો રામ કરતી જે પોલીસ મેન્યુઅલ ને હતું પોલીસ ડિપાર્ટમેન્ટ ની રચનાથી ત્યારથી તો હવે અત્યારે સંજોગો ની અંદર હવે તો ડેમોક્રેટિક કન્ટ્રી છે તો અત્યારે પોલીસ રિફોર્મ્સ માં શું જરૂરી છે સર? પોલીસ રિફોર્મમાં સૌથી મહત્વની આપણે જ્યારે એને કોમ્પ્રિહેન્સિવલી જોઈએ તો પાર્ટ વાઇઝ જોવામાં આવે તો જે લો સિસ્ટમ જે છે આપણી એ બ્યુરો બ્રિટિશ કલ્ચરની છે, બ્રિટિશ લેગસીની છે એટલે સૌપ્રથમ આપણે આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ જે મેજર લોસ છે એમાં સર રિફોર્મ્સ લાવવા માટે એક પ્રયત્ન કરવાનું છે। આ ઉપરાંત જે ગ્લોબલાઇઝેશન અને 21st સેન્ચુરીઝની જે ડિમાન્ડ છે એના નવા ક્રાઇમ્સ જે બની રહ્યા છે નવા આયામો તો એ મુજબ સર કાયદાઓની વ્યાખ્યાયિત કરવાની જરૂર છે। પછી બીજી બાજુ
ટ્રેનિંગ થી લઈને રિટાયરમેન્ટ સુધી જે પોલીસિંગ સિસ્ટમ છે, એટલે ટ્રેનિંગ માં પણ સર જે પોલીસ ઓફિસર કે પોલીસ કર્મચારી આવી રહ્યા છે એમને સર સોફ્ટ સ્કિલ્સ છે, કોમ્યુનિકેશન સ્કિલ્સ છે, ઇન્ટરપર્સનલ સ્કિલ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, લીડરશિપ ક્વોલિટીઝ, એવી રીતે જેમ જેમ પોલીસ અને પ્રજા વચ્ચેનો જે ગેપ છે એ ઓછું થાય એ મુજબના રિફોર્મ્સની જરૂર છે. પછી જે પોલીસિંગમાં અત્યારે છે એમના માટે સર મિડ કેરિયર રિવ્યુ પોલિસી છે, મિડ ટ્રેનિંગ છે, જેનાથી પોલીસિંગનું એક જે સ્ટ્રક્ચર છે, જે સ્ટ્રેસફુલ જે એન્વાયરમેન્ટ છે એમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ છે, યોગા મેડિટેશન એનો પણ એક પાર્ટ વધારી શકાય. પછી ટેકનોલોજીકલ જે સ્કિલ્સ છે એ જે જૂના કર્મચારી કે અધિકારીઓ છે એમને સર એ ટ્રેનિંગ આપી શકાય. આ ઉપરાંત મહિલાઓની જે રિપ્રેઝન્ટેશન છે એ અત્યારે ગ્રાઉન્ડ લેવલે 33% છે, પરંતુ જ્યારે આપણે પોલીસ સ્ટેશનમાં કે પોલીસ કોઈ જિલ્લાઓમાં જોઈએ છે તો એમને વધારે કોમ્પ્યુટર બેઝ કે સાઇડલાઇન પોસ્ટ આપવામાં આવે છે. તો જરૂર છે કે હવે પોલીસ સ્ટેશન દીઠ 33% અનામત કરવાની જરૂર છે. બીજું તમે દિવસની મજરે થાવ એટલે એનો જે ભાવો છે એ તમને પણ એફેક્ટ કરે. તો અને તમે ડીવાયએસપી હોય કે એસપી બનો અને ત્યારે ઓર્ડરલી સિસ્ટમ છે એને તમે કેવી રીતે ભૂલો છો? ઓર્ડરલી સિસ્ટમ ઓર્ડરલી કરે છે ઓછી છે સર. મોટા ભાગે અત્યારે ઓર્ડરલી સિસ્ટમ એટલી જેટલા જૂના સમયે પ્રચલિત હતી પોલીસ ખાતામાં એટલી અત્યારે એ ઓર્ડરલી સિસ્ટમ નથી. અને મારા મત મુજબ જ્યારે હું એઝ અ ડીવાયએસપી હોઈશ તો એ મારા પર્સનલ બેનિફિટ્સ માટે મારો બધો ક્યારે પણ સર એ યુઝ કરવા માટે હું એ યુઝ નહીં કરું. એ વેધર ઇઝ ઇનહ્યુમન ઓર ધ હોવું જોઈએ ઓર્ડરલી સિસ્ટમ સર. મારે એસપી ના બંગલે પાંચ કોન્સ્ટેબલો કામ કરતા હોય છે, ઝાડુ પોચા કરતા હોય છે, શાકભાજી લેવા જાય. સર મારું માનવું છે કે આ સિસ્ટમ ન હોવી જોઈએ, હું આવું બિલીવ કરું છું. जो है तो फिर सब इंस्पेक्टर बन गए, जी बन गए, ट्रेनिंग ले लिया, अचानक फिर दूसरी सर्विस ज्वाइन कर ली. अब आप ऑब्वियसली यहाँ भी इंटरव्यू करेंगे, उसके बाद यहाँ भी आपका हो ही जाएगा. दो जगह ऑलरेडी आपने ट्रेनिंग भी कर ली, फिर आप तीसरी जगह करोगे, फिर शायद क्लास टू यहाँ मिल गया तो फिर क्लास वन की तैयारी तो करोगे, क्लास टू की ट्रेनिंग करोगे. उसके पहले आप मैकेनिकल इंजीनियर भी हो, वहाँ भी आपकी ट्रेनिंग ही हुई है 4 साल तक. अब ये सारे पे बहुत सारा रिसोर्स हुआ है खर्चा, है ना? और आप अकेले तो हो नहीं, ऐसे बहुत सारे लोग हैं जो आपके जैसे हैं. आपको क्या लगता है कि ये जो वेस्ट हो रहा है सारा का सारा पैसा सरकार का, सब्सिडाइज एजुकेशन, ट्रेनिंग फ्री का, कैसे एड्रेस करेंगे इसको? સર સૌથી પહેલાં તો હું આ ઇન્વેસ્ટમેન્ટને પોઝિટિવ રીતે જોઉં છું. અને જે મેં અત્યાર સુધી મિકેનિકલ એન્જિનિયરિંગની ટ્રેનિંગ હોય કે પીએસઆઈની હોય કે એઝ અ ડિવાઇસ હોય કે ઇન ફ્યુચર જે બી હોય, એ હું સરકારની એક તાબા હેઠળની જ બધી જોબ્સ છે અને બધા જે સેવા મેં એઝ અ પીએસઆઈ તરીકે પણ આપી છે અને એઝ અ ડિવાઇસ તરીકે પણ આપી છે, એટલે એ મેં સેવા જે છે એ મારા જે કહેવાય ને કે સરકારની જે રિસોર્સ જે એક્સપેન્ડિચર થયું છે એ એમાં ને એમાં જ ગયું છે. અને બીજી વસ્તુ કે મેં એમાં ઘણું બધું શીખ્યું છે, એઝ અ પીએસઆઈ તરીકેનો અનુભવ હોય, એઝ અ ડીવાયએસઓ તરીકેનો અનુભવ હોય કે એઝ અ મિકેનિકલ એન્જિનિયરિંગ તરીકે, એ એક્યુમ્યુલેટ કરીને હું દર વખતે મારી જે સેવા મને જે બજાવવા આપે છે એમાં હું એને સારી રીતે એફિશિયન્ટલી યુઝ કરી શકું છું. કરવો જે એ તો થોટ છે જી, પણ આપ 4 સાલ છે पिछले 4 साल से जो चल रहा है आपका वो तो आप सीखने के मोड में हो, वापस कब देने वाले हो पता नहीं. अच्छा एक पोस्ट आप ले लेते हो, अचानक वो पोस्ट वैकेंट चली जाती है, उस पोस्ट के लिए फिर से गवर्नमेंट को पूरा का पूरा प्रोसेस करना पड़ता है, उसके लिए भी रिसोर्स जा रहा है. तो आप पे भी इन्वेस्ट करो, प्लस आपकी बैक वैकेंसी है जो उसको भरने के लिए करो. आपको नहीं लगता है कि ये रुक जाना चाहिए? आप फोकस नहीं हो तो सरकार कैसा भरेगा? જી નહીં સર, એઝ અ પીએસઆઈ કે એઝ અ ડીવાયએસઓ તરીકે હું એઝ અ ડીસી તરીકે સરકારને, એઝ અ ડીવાયએસપી તરીકે સરકારની સેવા આપું, તે લોંગ ટર્મ એ જે ઇન્વેસ્ટમેન્ટ છે સરકારનું એ ચોક્કસથી સર એ ફાયદાકારક છે. અને જ્યારે વાત છે બેકઅપની, જે હું પાસ કરીને જઉં છું તો જે તે એક્ઝામ મેં પાસ કરી છે એ સર મેં મેરિટોરિયસ રીતે પાસ કરી છે. અને જો કદાચ મેં એમાં મેરિટોરિયસ રીતે ન સિલેક્ટ થાય તો કદાચ બીજા મારી જગ્યાએ કોઈ આવી ગયું. તો મિકેનિકલ એન્જિનિયરિંગ બી અચ્છી કી આપ સર? એવરેજ છે. એવરેજ? જી સર.
पेट्रोल और डीजल में फर्क क्या है? केमिकल जे एनु जे फॉर्मेशन जे छे एनु जे डिफरेंस छे અને મૂળ સર જે બેઝિક ડિફરન્સ છે તો પેટ્રોલ કિસસે બનતા હોય ડીઝલ કિસસે બનતા સર જે ક્રૂડ ઓઇલ છે એની જે પ્રોસેસ કરવામાં આવે છે એની પ્રોસેસ થકી જ સર પેટ્રોલ અને ડીઝલ એ પ્રોસેસ થકી બનવામાં આવે છે એને એક પ્રોસેસનું સર અત્યારે નામ યાદ નથી તો મિકેનિકલ એન્જિનિયર તો ઓકે તો આપણે બે વાહન આવે છે ગાડી આપણે આવે છે ને જી સર એ ડીઝલ એન્જિન હોય છે જી સર અને પેટ્રોલ એન્જિન હોય છે વેમાં આ એકમાં ફ્યુઅલ વપરાય છે વેમાં ફ્યુઅલ એકમાં ફ્યુઅલ તરીકે પેટ્રોલ વપરાય છે નેપા ફ્યુઅલ તરીકે એન્જિન આ ડીઝલ વપરાય છે આ વેમાં કમ્બશનમાં વેમાં ફરક શું છે સર જે 4 સ્ટ્રોક ને 2 સ્ટ્રોક ની જે એન્જિન ની આપ કદાચ વાત કરી રહ્યા છો સર જે સ્પાર્ક ઇગ્નિશન કમ્બશન ની વાત આ યહ હા જે સ્પાર્ક ઇગ્નિશન જે છે કમ્બશન મેથડ જે છે એ 4 વ્હીલર્સ જે છે એમાં ઓટોમેટેડ છે આઈ થિંક જે ઓટોમેટિક છે બરાબર છે પણ પેટ્રોલ માં કેવા પ્રકારનો કમ્બશન હોય છે ને ડીઝલ માં કેવા ડીઝલ એન્જિન માં કેવા પ્રકારનો કમ્બશન હોય છે એ ખ્યાલ એક વાર ઇગ્નિશન કમ્બશન અને પ્રેશર કમ્બશન થેન્ક યુ તો ઠીક છે ઓકે થેન્ક યુ થેન્ક યુ સેકન્ડ ઇયર માં સર ધન્યવાદ છે अभिनय मूड बाकी तो बराबर एंट्री पर बराबर है ये लोग अपने अपने से बात की देते हैं अच्छा तो तुम निकाल रहे हो कि ये के में तो बराबर है थोड़ू का बिगिनर इंजीनियरिंग में जी फंडामेंटल है तो प्रेशर कंबशन आने की से तो वो का तो बिगिनर इंजीनियरिंग नॉन टेक्निकल पार्ट से कवर होता है देखो पेट्रोल डीजल कुछ नहीं है हमारा ऑटो इंजन आपका वो हाइड्रोकार्बन होता है तो डीजल के 12,000 चीज होता है पेट्रोल में ना होता है तो इसलिए डीजल हम हैवी व्हीकल में यूज करते हैं ट्रक में ट्रेन में डीजल लोकोमोटिव एसयूवी में ट्रैक्टर में पेट्रोल ऐसे ही होते यूज करते हैं जहाँ पे लोड ज़्यादा पुल नहीं करना होता बाइक हो गया स्कूटी हो गया छोटी छोटी कार हो गई तो हाइड्रोकार्बन आपके ध्यान में आता ना और थोड़ा सोचे तो शायद आ भी जाता और प्रोसेस है फ्रैक्शनल डिस्टिलेशन क्रूड ऑयल है फ्रैक्शन करते हैं फ्रैक्शन और डिस्टिलेशन मतलब कार्बन के कंटेंट के हिसाब से उसको अलग अलग करते हैं केरोसिन निकल गया नाफ्ता निकल गया पेट्रोल डीजल અને બીજું પોલિસીમાં તો બરાબર વાત કરી પછી સાહેબે જે પૂછ્યું કે તમે પીએસઆઈમાં આવ્યા પછી બી ઓનેસ્ટ તમે કેવું કે જે સારા સારી ઓપોર્ચ્યુનિટી મળતી જાય તો જ્યાં સુધી ઓપોર્ચ્યુનિટી અવેલેબલ છે આઈ આઈ વોન્ટ ટુ અવેલ આઈ વોન્ટ ટુ મેક અ ફાસ્ટ પ્રોગ્રેસ બરાબર પછી મને લાગશે પણ ફાઇન બરાબર અને અલ્ટિમેટલી આ બધા જે એક્સપિરિયન્સ છે ભલે ટ્રેનિંગમાં ખર્ચો થયો છે પણ એ હાયર પોસ્ટ ની અંદર તો ઉપયોગી થવાનું છે એટલે એ એમાં ઓનેસ્ટી જવાબ દેવાનું કેમ કે નોકરવાનું નથી અને હોવી જોઈએ એમિશન અને એ કે વર્ષો સુધી નથી લિમિટેડ ઓપોર્ચ્યુનિટી ફોર યુએસ ઓનલી તો એ તમે જ્યાં સુધી એડજસ્ટ થઈ જાય ત્યાં સુધી કોઈ પણ કરવું જોઈએ અને પર્સનલ એડમિશન તો રાખવું જોઈએ બરાબર છે બીજું પોલીસ રિફોર્મ્સ લોકશાહી લોકશાહી દ્રષ્ટિએ પોલીસ એટલે કઈ રાજા નથી થઈ ગયા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન છે એ પણ રાજાથી બની ગયા અલ્ટિમેટલી પ્રજા પ્રતિનિધિ તરીકે મૂક્યા છે એટલે કોઈ મોનાર્ક નથી બની શકતો અને હજી એ પોલીસ બિહારી કહેવાય મોનાર્ક એટલે એક એ છે બીજું પોલીસિંગની અંદર જે થાય છે કે ક્રાઇમ તમે ડિટેક્ટ પણ કરો છો
ધરપકડ પણ થાય છે પરંતુ કન્વેક્શન રેટ ઇઝ વેરી લો અને એની પાછળનું કારણ શું છે કે લેક ઓફ સાયન્ટિફિક એપ્રોચ ફોર કલેક્ટિંગ ઓથોરિટી એવિડન્સીસ અને પ્રોપર જે મેનરમાં થવું જોઈએ આપણે શું કરીએ છીએ સક્સેસ ધરપકડ કરીને જેલમાં રાખી દીધો એટલે એને આપણે સક્સેસ સમજીએ છીએ પણ જેને ડિટેક્ટ કર્યું છે યુનિવર્સિટી ઓફિસર છે એને પ્રોપર લો કર્યું હોય તો એની એની કોઈ એકાઉન્ટ નથી આપણે હજી જોતા છે કે કેટલાય કેસોની અંદર મર્ડર થઈ ગયું છે માણસ મરી ગયો છે બધાને ખબર છે એવું આપણે બધું અને કોઈ ધરપકડ પણ કરી તો પછી તો એ ચૂકી જાય છે એનો મતલબ તમે કોઈ નિર્દોષને પકડીને લેવા એ નિર્દોષ કેમ છૂટ્યો તો જેને ખરેખર મર્ડર કર્યું છે હા એની બદલી બધા બીજા કહેવા છે એટલે તમે અને કા પછી તમે કોર્પોરેટ કરવાનું છે એ નથી કર્યું એટલે એ એટલે એડમિનિસ્ટ્રેશન પોલીસ એડમિનિસ્ટ્રેશન પણ બહુ જરૂરી છે બધા ટેકનિકલ નોલેજ છે એ પોલીસ રિફોર્મ્સ ની અંદર છે અને ટેકનોલોજીનો ઉપયોગ જે છે એની અંદર પ્રવેશ કરી શકશો એ બતાવવાનું तो बताइए यार टेक्निकल नॉलेज इवन इंजीनियरिंग वाला है थोड़ा ठीक ट्रेनिंग लिया है अगर सही का भी या ये दूसरा वाला भी जो तुम क्या तो रिफ्लेक्ट होना चाहिए बस डिवाइस पर जो ट्रेनिंग है वो रिफ्लेक्ट होना चाहिए मतलब तुम्हारे ज्ञान में वो दिखना चाहिए आईटी अच्छा है तो सर ऐड कर ही सके मैं बीए इंटरव्यू आपका ना ना ये ऐड ना करूं मैं इसलिए ऐड नहीं પોલીસ વાળા જાય ને એટલે ઇન્ટરપોલ ની નોટિસો પૂછે હા તો મને પહેલા વખતે પૂછી દીધો એ વખતે નહીં આવી પછી આ વખતે કરી દીધો તો ને તો કે વોટ ઇઝ ઇન્ટરપોલ નોટિસ તો મેં કીધું એક ટાઈપ્સ હોય છે કે કયા કયા તો મેં 8-8 બતાવ્યા તો કે હવે બધું સમજાવો 8-8 તો પછી મેં બે સમજાય બ્લુ કોર્નર યલો કોર્નર પછી મેં કીધું સર આગળ કે સારું હવે આની લેંગ્વેજીસ બતાવો તો લેંગ્વેજીસ બતાવ્યા પછી કે સારું પછી બીજે જે બીજાને કીધું તો दो चीज़ें आपको वर्क करना है एक अवेयरनेस के बारे में तो आपको करना कि लास्ट एक मंथ का न्यूज़पेपर लेना और उसमें से इम्पोर्टेंट इशू को फिल्टर आउट करना और उसके ऊपर 4-5 पॉइंट का शॉर्ट नोट बनाना है तो इनकेस अगर कोई वहाँ से आपसे पूछता है तो आप उसको आंसर कर पाएंगे और उसमें जो भी आता है जैसे कि पेट्रोल डीजल क्रूड ऑयल ब्रेंट जो भी कुछ आता है आपने जैसे आप न्यूज़पेपर देखोगे ना तो फार्मर प्रोटेस्ट कर रहे हैं पार्लियामेंट का डिसरप्शन हो रहा है पेगासस स्नूपिंग प्राइवेसी ये सब या दिल्ली के नए पुलिस कमिश्नर को बनाया गया तो उसको लेके बहुत लोग ऑब्जेक्शन रेज कर रहे हैं तो ये सब आप करना दूसरा आपका इंट्रोडक्शन है ना तो इंट्रोडक्शन में आप ऐसे स्टार्ट करो सबसे पहले जो प्रेजेंट कर रहे हो तो प्रेजेंट आप वोट कर रहे हो डिवाइस की तरह के तो ये बताओ उसके बाद बोलो कि मेरे को ब्रीफ एक्सपीरियंस है PSI की तरह वर्क करने का एंड मैंने अपना डिग्री मैकेनिकल में किया है माई बेसिक मोटिवेशन फॉर ज्वाइनिंग सर्विस सो एंड सो है और मेरा इंटरेस्ट एरिया और हॉबी ये है तो इतना आप बैकवर्ड जाना चाहिए हमेशा और कभी भी टाइमलाइन मत बताना आपने जैसे ये बोल दिया कि आप डिवाइस में जॉब करते हैं फिर PSI आपने बता दो 16 में ये किया है तो उसमें क्या होगा कि उसके दिमाग में बैठ जाएगा कि 16 से 17 में आपने ये किया है फिर एक साल भी छोड़ दिया फिर उसके बाद 18 से 19 में ये किया फिर अब ये देगा फिर वो छोड़ देगा तो उसके दिमाग में बैठ जाएगा उनको तो नहीं पता ना आपने कितने साल किया है पूछे तो आप बता देना है ना तो इस तरीके से आप लेना ऐसे है ना जी तो बैकवर्ड जाना बाकी रेस्ट फाइन है आप कॉन्फिडेंट रहना जैसे अभी कूल कंपोज हो वैसे अभी ऐसे जरूर लगे रहना तो आप प्रिपेयर करना कूल कंपोज होना जी चांसेस अच्छे हैं जी सर थैंक यू ओके थैंक यू थैंक यू
Thank you.